તો હર હર મહાદેવ એ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9:15, અને જસ્ટ થોડી વાર પહેલા જ હમણાં પૂજા ઉઠી છે, અને એની ગુડ મોર્નિંગ થઈ ગઈ, એટલે અમારી બધાની તો સારી એવી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. મારે ને મમ્મીની 6 વાગ્યાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, બીકોઝ અમે લોકો સવારે 6 વાગ્યાના ઉઠ્યા છે. મમ્મીનું ટિફિન વિફિન થઈ ગયું, ટિફિન થઈને પપ્પા ભાઈ આવી ગયા છે. હા, ટિફિનમાં શું હતું? કેટલા વાગ્યા ગાઈસ? 9:15 થયા છે, જસ્ટ હમણાં જ ઉઠી છે પૂજા. ક્યારે ઉઠવું તું કાલ સવાર રાત્રે? મને શું કહીને સુતી હતી? કીધું તું, શું કીધું તું? કે તું જયારે ઉઠે ને ત્યારે મને ઉઠાડતો. પછી 6 વાગે મેં ઉઠાડતો, મારા મનમાં કેમ આવે કે ભાઈ આને 6 વાગે ઉઠાડવાની છે? તો ગાઈ વેલકમ થયા છે 10:30, અને હું ને પૂજા અત્યારે જઈએ છે ગાય ને નીર નાખવા માટે, બીકોઝ મેં કાલે એક સંકલ્પ લીધો હતો, તો એના હિસાબે મારે અત્યારે જવાનું છે નીર નાખવા માટે. ચલે ચલ, ઉભો થા ઉભો થા ફટાફટ ચલ. જોઈ શકો છો અત્યારે મને ગાડી ચલાવવાનું મેન નહી આવે, એટલે પૂજા ગાય ગાડી ચલાવે. બાકી મારી ગાય હવે ગાડી ચલાવે. બાકી એ જો 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 આડે નહીં, ક્યાંય અડે નહીં આજુબાજુમાં. વાહ ભાઈ વાહ, આજે મને તારા ઉપર આમ વિશ્વાસ આવી ગયો કે નહીં, તું પરફેક્ટ ગાડી ચલાવે છે ભાઈ. હા, એ દૂર ઉભી રાખજે, બાકી બધી દોડતી આવશે. બસ 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 બસ, ગાડી પાછળ રાખી દે. એટલે ગાય ખા, બધી ગાય ને મેં નીર નાખી દીધું છે, એ ખાઈ રહી છે. શાંતિ થી ખાઈ લો તમે લોકો. આપણા બંને માંથી સૌથી વધારે પ્રેમ કોણ કરે? સારું તો છે જ, પણ સૌથી વધારે પ્રેમ હું કરું કે તું કરે? એવું ક્યાંય કઈ રીતે સાબિત કરીશ તું? હા તો સાબિત કર દે ચલ. આજે કરવાનું હોય, તારે મારું ધ્યાન રાખવાનું હોય, જે માંગું એ આપવાનું હોય. હે, બરાબર છે? ચલ મને ઘરે બેસાડીને લઈ જા ચલ. જો ગાઈસ, હવે પૂજાએ જ કીધું કે હું સૌથી વધારે પ્રેમ કરું છું, તો હવે જોઈએ કે પ્રેમ એનો કેવો છે. તમને આજે દેખાડું. ના, ગુલામ થોડી પૂજા પ્રેમ કરે છે ને, તો તું તો પ્રેમ ને ગુલામ થોડી કહેવાય. પ્રેમ તું નહીં, હું કરું છું એમ તો હું કહેવા જાઉં ને, તો કારણ કે હું સૌથી વધારે ધ્યાન તારું રાખું, તને હું વધારે સુવા દઉં છું, હું તને સમજું છું વધારે. પહોંચી ગયા ને અત્યારે, બ્રશ ચાલુ છે. મને કહ્યું હતું કે 8 વાગે ઉઠશે, પણ એ તો સબ કુછ વિપરીત ગેમ હો ગયા બેટા. દેખો કેટલા ગેમ ગયા. વિકી ની માં આવી. એસે થોડી ના હોતા હૈ, એસે નહીં હોતા. હમ તો 8 બજે કે ઉઠે હૈ. તું તો 7 વાગ્યા નથી કહેતી હતી, સાચી વાત છે. ચલ કઈ વાંધો નહીં, પાણી પાઈ દે મને. પાણી પીવડાય? પ્રેમ કરે તો પાણી ના પીવડાવે? વધારે જ પ્રેમ આવી ગયો, ગરમ પાણી જ પીવડાવી દીધું એમ ને. ડાયરેક્ટ લે, મજા ના જોતા રહી ગઈ. ભરી ના આપવું પડે તારે, પ્રેમ એને કહેવાય. નહીં, આ કપ મારો છે. જો આને પ્રેમ કહેવાય ગાઈસ. તું દાદા પાસેથી પ્રેમ શીખ, કારણ કે દાદાનો પ્રેમ પ્રેમ છે, સમજે? અમારા બંનેમાંથી તને શું લાગે કોણ વધારે પ્રેમ કરતું હશે? બે એકબીજાને. હા, સૌથી વધારે કોણ કોને કરે? તું કરે?
અમને બેઈ ને બેઈ ના કરે ને પ્રેમ હું કરું કે તમને એમ બોલો ને કોણ કોનો ધ્યાન આવતી વધારે રાખે ખાલી પૂછીએ છે કોણ આવતી વધારે ધ્યાન કોનું રાખે તારું માનવું એમ છે કે તું મારું નામ લે હે ભાઈ ના 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 તારું માનવું શું દેખાય કઈ વાંધો નહીં ગાઈસ તમે લોકો મને કહેજો કે અમારા માંથી તમને શું લાગે કે કોણ આમ સૌથી વધારે કોની બાજુ થી હશે બરાબર છે જોઈએ આજના દિવસ માં તું મારી શું શું ધ્યાન રાખે છે ચલો પ્રેમ કેવાય તો અંદર થી હોય હા તો એ અંદર થી સામે થી આવીશ ને તો આજે તું બધી હજી ખાઈ લ્યો કફ થઈ ગયો છે તો આ સૂંઠ ની ગોળીઓ એને મારા ભાઈએ બનાવીને આપી છે એ ખાતી નથી પણ આપણે એને જઈને એની કેર કરીએ ચલો પૂજા હવે કરી રહી છે મારી કેર પૂજા મારા માટે રેડી કરી રહી છે આ બધું કાચું સુધારી રહી છે એમાં સ્વાર્થ પોતાનો પણ છે થોડું પોતે પણ ખાવાની છે ને સવાલ પૂછતા હું આપકો મેરે ઓર પૂજા મેં સબસે જ્યાદા આપકો ક્યા લગતા હૈ કે કોણ પ્યાર કરતા હોગા કોણ ખ્યાલ રખતા હોગા સબ અચ્છા નહીં કિસી એક કા બોલો આપ સબકા નહીં એક કા દાદા એક કા બોલો કોણ જ્યાદા ખ્યાલ કોણ રખતા હૈ આપકો ક્યા લગતા હૈ અચ્છા લગતા અમારા બંને માંથી સૌથી વધારે અમારા બંને નું કોણ ધ્યાન રાખે છે એવું ના હોય ભાઈ એક નું નામ દેવું પડે તમારી ઈચ્છા કોણ એ વધારે ધ્યાન રાખે એમ મારું માય ગોડ હમણાં બે દી પેલા ના બ્લોગ માં તો કે દાદા મારું બહુ ધ્યાન રાખે હું તો રાખી નથી શકતી એનું ધ્યાન હિન્દી મેં બોલવાઓ એસે તો હમારે બારે મેં કુછ હિન્દી મેં બોલ દો બા કો હમારી જોડી કેસી લગતી હૈ બહોત અચ્છી લાખો મેં એક હી હૈ મેરે બેટા ઓર એક હી હૈ ઓર કોઈ હૈ હી નહીં એસા હૈ એક નંબર જોડી તમારી તો છે પણ કોમેન્ટ માં એવું છે કે બા ને દાદા જોડી નંબર 1 તો અબ ક્યા જોડી નંબર 1 હોગી તો ફિર ક્યા કરેંગે તો અભી ક્યા ક્યા ફરના કે ઘૂમને ફિરને તો જાના નહીં હૈ હા યહાં બેઠા બેઠા એક બીજા જોયા કરીએ એક બીજા કો દેખતે હૈ હા ઓર પ્યાર કરતે રહેતે હૈ બાકી એસે પ્યાર તો હૈ આપકા અભી ભી તો
ज्यादा कौन अच्छा है? दोनों नहीं, दुख लगे को नंबर नहीं दे सकते। क्यों बा? एक करता एक चढ़ जाता है। एक करता एक चढ़ जाता है तो एक करता एक चढ़ियाता कौन है? एक से एक, एक ने नो तो बिजन दुख लगे। एक एक को नहीं बोलते तो दूसरे को दुख लगे। दुख लगे, दुख लगता है। हाँ तो कोई बात, बुरा लगता है, बुरा लगता है। नहीं तो आपको तो हम दोनों अच्छे लगते हैं, हम दोनों बराबर के लगते हैं। आइया यहाँ रियो से हम हमें बनने। ओह दादा, हमें बनने तुम्हारा क्या रही है थे? वाह भाई वाह। सो पप्पी बोल ली हम दादा, ये दादा ना भी दिल में रही है तू। ओ दादा दादा के दिल में तू रहती है। माथे माथा हाथ मुकी दिया हमके। वाह भाई वाह, क्या बात है। अरे केवी संस्कारी बहु बड़ी तमने बा, केवी संस्कारी बहु मड़ी है। तो पछी मारे पण लागू पड़े ले। की माँ का नाम क्या था? साकरमा। साकरमा, क्या बात, मीठी मीठी होगी ना? मीठी होगी है, आपकी माँ तो मीठी मीठी होगी। अच्छा, आपकी मम्मी का नाम क्या था? गोमती बहन। गोमती बेन, जो तमे जोई सको छो। तो गाइस हमरा तमने जनु कीधु ने के गोमती मा बाना दादा ना मम्मी आदी ना पप्पा ना बा छे। हां आ कोण छे दादा? अमारी मम्मी छे। तमे मम्मी छे? वा मम्मी छे। याद આવી ને? યાદ આવી ને? એટલે કોઈ તમને નડે રસ્તા માં કે કોઈ તમને નડતું હોય તો તરત જ આમ ઉભા રહી જાય, અલે દંડો બંડો કાઢીને, હે ને? આપણે તો કોઈ નડ્યો નથી અત્યારે। હા થઈ જાય। હા એવા હતા એમ। તમે તમારા પપ્પા ઉપર ગયા કે તમારા મમ્મી ઉપર? પપ્પા ઉપર। વાહ પૂજા વાહ, આજે મને હે માં દેખાય। અરે રે આ પેલું ચાકુ હોય ને અમે લઈ આવી ભાઈ। શું કહે છે? અત્યારે બા દાદા અને આદિ બધા જમવા બેસી ગયા છે। બા આજે જમવામાં શું છે? મોટું વાળા મસ્તાનો સંભારો, શાક, ભીંડાનું, રોટલી। તો મમ્મી અત્યારે એક એક રોટલીઓ ગરમ ગરમ પીરસી રહી છે। અત્યારે વાગવામ થયા છે 6 અને અહીંયા શેકિંગ ચાલી રહ્યું છે। શેકિંગ શેકિંગ બ્રો, શેક ચાલી રહ્યો છે ને અત્યારે ગરમ ગરમ ઇલેક્ટ્રિક। બા તમે પેટ એટલું મોટું કરી લીધું ને તમારો કડ ઉપર ભાર આવી જાય, બધું પેટ નો ભાર બધો કડ ઉપર આવી જાય, સમજી ગયા? એટલા માટે આ તમને પ્રોબ્લેમ થાય, બીજો કોઈ જ આનો ઓલું છે નહીં, સમજા? બોડી ઉતારો કા, શરીર ઉતારો, દોડવા જાઓ। દાદા તો દાદી હાલતા ચાલતા હુસ્ત પૃષ્ઠ છે એકદમ। જમ્યા પછી એક ચક્કર આમ રાઉન્ડ ઠગક 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 મારવા જોઈએ છે, સાવ ધીમે ધીમે ચાલે, એને ઉપર થી નીચે આવવા કીધું ને તો 5 મિનિટ થાય। ઓહો દાદા 100 વર્ષ ના થવાના ફાઈનલ। તમારા આ પગથિયા ઉતરતા કેટલી વાર લાગે? 5 મિનિટ। 5 મિનિટ થાય ને? પૂજા અત્યારે જોઈ રહી છે અહિયાં, હાય પાપા હિન્દી। પૂજા નળવું ખાલી એક જ જગ્યા ભરાવે, હું મારું ત્યારે મારતો ને એટલે છે, પણ મને રડવું ક્યારે આવે? જયારે તું મને મારે ત્યારે। એ ક્યારે નથી માર્યું એમ બોલ, ક્યારે માર્યું નહીં, જરાક તો સાચું। પાંચ વાગ્યાનો ટાઈમ એટલે ગાંઠિયા લેવાનો ટાઈમ હે? બા ને દાદા બે આટું લેતા આવશે, પ્યાર હે ઉસકા પ્યાર। તો કઈ નઈ, હવે નાસ્તો વાસ્તો કઈ કરીએ, બાકી ભૂખ લાગી છે કડક। બસ ચલો થેન્ક યુ। અત્યારે બધા માટે નાસ્તો લઈને આવી ગયા છે, સિંગ ભુજિયા લેકે આયે અમાર લીએ, સિંગ ભુજિયા સુયેશ ફેમિલી। અત્યારે હું અને આદિ જઈ રહ્યા છીએ એક ડિનર ડેટ ઉપર, બીકોઝ અમારા ગોરધાણા ને 1 યર થવા આવ્યું છે અને એ એનિવર્સરી પર અમે બંને સાથે ભઈ નહીં હોઈએ, બીકોઝ ઓફ થયું એવું કે મારી સિરિયલ માં મારે પહેલેથી રજા માંગવાની હોય ત્યારે મને મળે, અને મને બિલકુલ બી આઈડિયા ના આવ્યો કે 29 એનિવર્સરી છે તો રજા લઈ લઉં, અને હવે મને રજા ના મળી શકે એટલી જલ્દી। સો પછી કઈ નહીં, અત્યારે અમે લોકો એક ડિનર ડેટ કરી નાખીએ નોર્મલી, બીકોઝ 29 અમે લોકો સાથે નથી, સો ઇટ્સ ઓકે। તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ। ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે, હવે જમીશું શાંતિથી અને જમીને પછી જઈશું, મમ્મી પપ્પા માટે પણ લેતું જવાનું છે જમવાનું અને બહારથી જ લેતું જવાનું છે, તો જઈએ પહેલા શાંતિથી જમીએ, શું ઓર્ડર કરીએ બતાવું તમને, ચલો
તમારા ડેટ માં જુઓ તમે શું મંગાવેલું. અમે પેલા મંચાવ સૂપ મંગાવેલું, આ મસાલા પાપડ તમને દેખાઈ રહ્યો છે સરસ મજાનો એ મંગાવ્યો, તો ગાઈઝ અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છે ઘરે. પપ્પા માટે રસ્તામાંથી લેતું જવાનું છે અને ઢોસા ખાવા જતો, તો જઈએ છે. ચલો ગાઈઝ અત્યારે વાગમ થયા છે 10:15 અને ઘરે પહોંચી ગયા છે. ઘરે જમી પણ લીધું છે, ઢોસા લઈ આવ્યા હતા, ઢોસા ખાઈ પણ લીધા છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ છે. તો બસ, તો કઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળે કાલે કોઈ બીજા અવાજ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. તો બસ, તો કઈ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ તો બીજું.